ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો. કાળાડીબાંગ વાદળો સાથે પાટણ જિલ્લામાં વરસાદનું ધમાકેદાર આગમન થયું. કેટલાક દિવસના વિરામ બાદ સિદ્ધપુર તાલુકામાં મેઘરાજાએ રી એન્ટ્રી કરી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા અને ત્યારબાદ વરસાદનું જોર વધ્યું. ખોલવાડા, રાજપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વિરામ બાદ મેઘરાજા એન્ટ્રી કરતા પાટણ પંથકના ખેડૂતો રાજી થયા. બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી. વડગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વડગામ નજીક ફતેપુર, સેમુદ્રા, ખરોડિયા, વગદા સહિતના ગામોમાં વરસાદી જોર પકડ્યું. અચાનક થયેલા ધોધમાર વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું. એક સપ્તાહના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે સવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અનેક વિસ્તારોમાં અને ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. ભાગળ, જગાણા, કણોદર, લાલવાડા, જસલેણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. હિંમતનગર સહિત ગંભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો. ગંભોઈ, કરણપુર, કેસરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મેઘરાજાના લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. વરસાદ વરસતા ખેડૂતોના મગફળી, કપાસ સહિતના અન્ય પાકોને જીવનદાન મળ્યું. સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ, જીજવા ગામમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થયા તો કેટલાક વિસ્તારોના રસ્તા પાણીમાં ગરકાવ થયા. ચોતરફ પાણી પાણી, ટેકરી પર ફસાઈ ગઈ યુવતી. છોટાઉદેપુરના ક્વાંટમાં યુવતીનું દિલધડક રેસ્ક્યુ. એક યુવતી ફસાઈ ગઈ. ધસપસતા પાણી વચ્ચે યુવતીને ટેકરીને સહારો મળી ગયો. દ્રશ્યમાં મોટી ટોકરી ગામમાં આવેલી નદીમાં આ યુવતી ફસાઈ ગયેલી જોઈ શકાય છે. ટેકરીની ચારે તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને વચ્ચે ટેકરી પર ફસાયેલી યુવતી. અચાનક નદીનું લેવલ વધી જતા યુવતી ટેકરી પર જ રહેવા મજબૂર બની. યુવતી ફસાઈ હોવાની જાણ થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું અને મામલતદાર અને અન્ય આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા. યુવતીને બચાવવા માટે સ્થાનિક તરવૈયા અને છોટાઉદેપુરની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. પાણીના ધસમસતા પ્રવાહમાંથી યુવતીને બચાવવા દોરડાનો સહારો લેવાયો. જો કે એક તરફ ટેકરી પર યુવતી એકલી હતી અને વચ્ચે પાણીનો જોખમી પ્રવાહ વહી રહ્યો હતો, જેથી રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી. આખરે દોરડાનો સહારો લઈ યુવતીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. કેટલાક દિવસોથી અમરેલી પર મેઘરાજા ઓળઘોળ, આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો. અનરાધાર વરસાદે અમરેલી જિલ્લાને તરબોળ કરી નાખ્યો. ખાંભાના બોરાળા, ચકરાવા, ભૂંડણી, મોટા બારમણામાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદનું જોર એટલું હતું કે બોરાળા અને ચકરાવા ગામમાંથી પસાર થતી નદીમાં પૂર આવ્યા. માલણ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. અમરેલીના ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસ્યો. અચાનક કાપકેલા વરસાદને પગલે ધારી શહેરના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે નદી નાળા છલકાઈ ગયા છે અને પાણીનો પ્રવાહ ભરપૂર વહી રહ્યો છે. ધારી સહિત ગીગાસણ, દલખાણિયા, કુબડા, શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામના અનેક વિસ્તારોમાં પણ ચોમાસું બરાબરનું જામ્યું છે. ગોવિંદપુર ગામની સ્થાનિક પુલકીયો નદીમાં તો ઘોડાપુર આવતા નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો. અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. ખાંભાગીરના પચપચિયા, ત્રાકુડા, ભૂંડણી, મોટા બારમણ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. ચાર દિવસથી વરસાદી માહોલ છવાતા અમરેલી પંથકના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. આ તરફ બગસરા પંથકમાં પણ ચોમાસાએ રંગ રાખ્યો. બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. બગસરા પંથકના ગામડામાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના પાકને ફાયદો થશે. દક્ષિણ ગુજરાતમાં પણ દેહધનાધન વરસાદ વરસ્યો. સુરતના અનેક વિસ્તારો જળમગ્ન થયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ટોપ ગિયરમાં બેટિંગ કરી. સવારથી જ સુરત જિલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો. બારડોલી, માંગરોળ, કામરેજ, પલસાણા, મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. કેટલાક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા સુરત જિલ્લાના ખેડૂતો પણ ખુશ થઈ ગયા. સારા વરસાદને કારણે ડાંગર, શાકભાજી તેમજ શેરડીના પાકને ફાયદો થશે. ધોધમાર વરસાદથી કિમ ચાર રસ્તા નજીક માંડવી અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો. વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી જ વાહનો પસાર કરવા મજબૂર બન્યા. તાપી જિલ્લાના નિઝર કુકરમુંડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી. સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ. નરોડા, કુબેરનગર એરપોર્ટ વિસ્તારમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો.
વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરી પૂર્વ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નરોડા, સૈજપુર, બોગા, નોબલનગર, સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. નરોડા પાટિયા વિસ્તારના રસ્તા પાણીમાં ગરકાવ થયા. શહેરના પૂર્વમાં એરપોર્ટ, કોતરપુર, મેમકો, સૈજપુરમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા હોવાના દ્રશ્યો પણ દેખાયા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ અમદાવાદમાં વરસાદ થશે. અમદાવાદમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થયો. એરપોર્ટ વિસ્તારમાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. ગઈકાલે માત્ર 2 ઇંચ વરસાદ ખાબકતા જ મહાનગરપાલિકાની નબળી કામગીરીના લીરે લુરા ઉડતા જોવા મળ્યા. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આજે પણ અનેક વિસ્તારો જળબંબાકાર થયા. વરસાદને કારણે ઓફિસે જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. નર્મદામાં જામ્યો હિલ સ્ટેશન જેવો માહોલ. SOUનો અદભુત નજારો જોઈને ફરવા ઉપડી જશો. 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો. સમગ્ર નર્મદા પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર જાણે હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાદળો જાણે સરદાર પટેલની પ્રતિમાને સ્પર્શીને ચાલી રહ્યા છે. તો સરદાર સરોવર ડેમ ઉપર પણ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં આવતા પર્યટકો પણ આ અદભુત નજારો જોઈને ખુશ થઈ ગયા છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. નર્મદા ડેમ પણ છલોછલ જોવા મળી રહ્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી 134 મીટર છે અને ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજ્યના 8 જિલ્લાઓ રહેજો સાવધાન. હવામાન વિભાગે કહ્યું 8 જિલ્લા પર પૂરનો ખતરો. રાજ્ય માટે 24 કલાક ભારે. 8 જિલ્લામાં પૂરનો ખતરો. હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતનો વારો. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં મેઘરાજા આક્રમક મૂડમાં દેખાયા. કેટલાક વિસ્તારોને એવો ધમરોળ્યો કે પાણી પાણી થઈ ગયા અને હજુ પણ ચોમાસું વધુ જોર પકડે એવી શક્યતા છે. જેમ નવસારીમાં પૂરે લોકોની કમર તોડી તેમ ફરી એકવાર મેઘરાજા શ્રાવણમાં તાંડવ કરશે. આ વખતે એક નહીં રાજ્યના 8 જિલ્લામાં પૂરનો ખતરો છે. કેન્દ્રીય હવામાનનું માનીએ તો 24 કલાક ગુજરાત માટે ભારે છે. તેમાં દક્ષિણની સાથે મધ્ય ગુજરાતનો પણ વારો પડી જશે. આ તરફ રાજ્યના હવામાન વિભાગે પણ આકરી આગાહી કરી છે. રાજ્ય પર 3-3 સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં મેઘરાજાએ જાણે યુટર્ન લીધો હોય તેમ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પણ ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદમાં ભારેથી ભારે પરિસ્થિતિ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજ કે લીએ સુરત કે લીએ એક્સટ્રીમલી હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મેં રેડ એલર્ટ જારી હૈ ઓર જહાં પર વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મેં ઓરેન્જ એલર્ટ જારી હૈ वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर, पंचमहल, महिसागर, भरूच और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. खेडूतों माटे सौथी मोटी राहत, पाक नुकसान सामे सहाय पैकेज नी जाहेरात. ભારે વરસાદ દરમિયાન થયેલા નુકસાન બાદ ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની રાહત આપી. ₹350 કરોડના સહાય પેકેજની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી. જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરાયું છે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીના તીવ્રતાને ધ્યાને લઈને રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે. ખાસ કરીને રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જેમાં 272 ટીમોએ વિગતવાર સર્વે કર્યો. SDRFના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા આશરે 1.5 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. રસ્તા પર મોબાઈલમાં વ્યસ્ત ન રહેતા વલસાડના ઉમરગામમાં ચેતવણીરૂપ કિસ્સો. મોબાઈલમાં મગ્ન રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો. વલસાડના ઉમરગામમાં મોબાઈલ સ્નેચર્સે એક યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. મોબાઈલ સ્નેચિંગની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉમરગામની GIDC કોલોની વિસ્તારમાં એક યુવક મોબાઈલમાં પોતાનું કોઈ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક બાઇક પર આવેલા 2 શખ્સોએ તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. યુવક કંઈ સમજી એ પહેલા જ મોબાઈલ લૂંટારૂઓ ત્યાંથી ફરાર થઈ ગયા. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા વિસ્તારમાંથી જ મોબાઈલ છીનવાતા આ શખ્સો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. પોલીસે આ મામલે CCTV તપાસીને આ મોબાઈલ સ્નેચરને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે. કેટલાક દિવસોથી કોરા ધાકોર એવા બનાસકાંઠા પંથકના ખેડૂતોને વરસાદની વાટ જોવાનો હજી પણ વારો આવ્યો છે.
એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો તો બીજી તરફ બનાસકાંઠા પંથકના ખેડૂતો હજુ પણ વરસાદની રાહમાં છે. વરસાદ ખેંચાતા બનાસકાંઠાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જિલ્લામાં ખેડૂતોએ 3,70,000 હેક્ટરમાં મગફળી, ગવાર, ચણા અને ઘાસચારા જેવા પાકનું વાવેતર કર્યું, પરંતુ પંથકમાં છેલ્લા 20 દિવસથી વરસાદ વરસ્યો નથી. ખેડૂતોને વરસાદની તાતી જરૂર છે, પરંતુ વરસાદ ન આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ વિના ખેડૂતોને પાક સુકાઈ રહ્યો છે. બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી થાય છે. બીજી તરફ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમને તળિયા દેખાઈ રહ્યા છે અને તેમાં પાણી ન આવતા ખેડૂતોની ચિંતા વધુ વધી ગઈ છે. ખેડૂતોએ સરકાર પાસે નર્મદાના પાણીથી વિસ્તારના તળાવ, ચેકડેમ ભરવાની માંગ કરી છે. સાબરકાંઠા પંથકમાં મગફળીના પાકમાં રોગનો ઉપદ્રવ મોઢા સુધી આવેલો કોળિયો છીનવાશે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં પર ખતરો ઉભો થયો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ શકે એમ છે, કેમ કે અહીં પાણી વગર મગફળીનો પાક સુકાવા લાગ્યો છે. ડોર અને ફૂગજન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળીનું મબલક ઉત્પાદન થશે તેવી આશા હતી, પરંતુ રોગના ઉપદ્રવથી આશા ઠગારી નીવડી શકે છે. એક તો વરસાદ ઓછો છે, ઉપરથી ભૂંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે પાકનો સોથ વળી ગયો છે. સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોવાઈ ગયા છે અને કપાઈ જવાથી છોડનો વિકાસ અટક્યો છે. છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ શકે. હવે જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને ખર્ચ માથે પડશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવીન બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત. મહેસાણાના શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવીન બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત થયું. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવો દ્વારા વિધિ સંપન્ન કરવામાં આવી. પ્રથમ તબક્કામાં ₹80 કરોડના ખર્ચે નવીન મંદિરનું નિર્માણ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લાના બંને સાંસદો, મહામંત્રી રજનીભાઈ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરની ઊંચાઈ 86.1 ફૂટ હશે. બહુચરાજી મંદિરનો વિકાસ પણ સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ કરવામાં આવશે. મંદિરનું નવેસરથી નિર્માણ કરવામાં આવશે. અગાઉ બનેલા મંદિરની કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા હતા. અગાઉના મંદિરનું શિખર પણ તૂટી ગયું હતું અને ચોમાસામાં મંદિરમાં પાણી પડતું હતું. અગાઉ મંદિર બનાવનાર એજન્સી સામે હજુ પણ પગલાં લેવાયા નથી. સમગ્ર મામલે બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે પદ્ધતિસર જેને કામ આપવાનું છે તે રીતે ટેન્ડરની પદ્ધતિ મુજબ કામ અપાશે. છેલ્લા 1 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષકો જ નથી, છોટાઉદેપુરના અંતરિયાળ ગામની આ વ્યથા છે. ક્વાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામમાં છેલ્લા 1 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષકો જ નથી. વજેપુર ગામે વજેપુર 1 અને વજેપુર 2 પ્રાથમિક શાળા આવેલી છે, જેમાંની વજેપુર 2 પ્રાથમિક શાળામાં 1-5 ધોરણમાં ભણાવવા માટેનો અભ્યાસ થાય છે, જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધી 36 બાળકો આ શાળામાં છે. આ શાળામાં મહેકમ પ્રમાણે 2 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ છેલ્લા 2 વર્ષથી કાયમી કે રેગ્યુલર શિક્ષકો જ નથી. ગામ લોકોએ અગાઉ વારંવાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી, પરંતુ તેઓની કોઈ માંગ સ્વીકારવામાં આવતી નથી. તંત્ર દ્વારા વજેપુર 2 પ્રાથમિક શાળામાં હાલ 15-15 દિવસે 1 શિક્ષક મૂકવામાં આવે છે, પરંતુ તે પણ રેગ્યુલર ના આવતા બાળકોનો અભ્યાસ પકડી રહ્યો છે. જો આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ માંગણી નહીં સ્વીકારે તો ગામ લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ શાળાની મુશ્કેલી અહીંથી જ અટકતી નથી. પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે, એટલે 1 જ રૂમમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેના કારણે શાળાની અંદર પાણી પણ ટપકી રહ્યું છે. એક શિક્ષિકા 5 વર્ષથી શાળામાં આવતા જ નથી, પંચમહાલના એક ગામની આ કરુણતા છે. પંચમહાલ જિલ્લાના હાલોલના નવા તાજપુરામાં શિક્ષિકાની ગેરહાજરીથી બાળકો મુશ્કેલીમાં મુકાયા. આ ગામની પ્રાથમિક શાળામાં સેજલબેન પંડ્યા નામના શિક્ષિકા છેલ્લા 5 વર્ષથી શાળામાં ફરજ પર હાજર થતા નથી, ત્યારે ગ્રામજનોએ શાળાએ પહોંચી વિરોધ દર્શાવ્યો. શિક્ષિકાની ગેરહાજરીથી શાળાના બાળકોનું શિક્ષણ પર અસર પડી રહી છે. શિક્ષિકાના પતિ ગાંધીનગર સચિવાલયમાં ઊંચા હોદ્દા પર છે, ત્યારે પતિની વખતથી તેમનો પગાર પણ શાળામાંથી થઈ રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. સેજલબેન પંડ્યા ગાંધીનગરના કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં હાલ ફરજ પર છે. વર્ષ 2019માં માત્ર 3 મહિના માટે કમાન્ડ સેન્ટર પર ફરજ બજાવવા માટે હુકમ થયો હતો. ત્યારબાદ નવો કોઈ હુકમ ન થયો હોવા છતાં શિક્ષિકા શાળામાં નથી આવતા. વર્ષ 2022માં શિક્ષણ વિભાગના નિયામકે શિક્ષિકાને શાળામાંથી પરત હાજર થવાના હુકમને તેઓ ગોળીને પી ગયા છે, ત્યારે 110 કરતા વધુ વિદ્યાર્થીઓના ભાવિ પર મોટો પ્રશ્ન સર્જાયો છે. તબીબોની હડતાલ વચ્ચે રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાનો અજગરી ભરડો, હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ. રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. વરસાદની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. અમદાવાદથી લઈ રાજકોટ સુધી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી રહી છે, ત્યારે રાજકોટમાં 1 સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે. ટાઇફોઇડના 1 સાથે 5 કેસ, મેલેરિયાના 1 કેસ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટીના 1700 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોર્પોરેશનના 31,760 કેસ સામાન્ય તાવના નોંધાયા. રાજકોટમાં 8.5 મહિનામાં ઝાડા ઉલટીના 10,753 કેસ, ચાલુ વર્ષે ટાઇફોઇડના 49 કેસ. રાજકોટ મનપાએ મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાને ડામવા હાથ ધરી કામગીરી. આરોગ્ય વિભાગની ટીમ વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કરી રહી છે. બાંધકામ સાઇટ પર અને વોર્ડવાઇઝ પોરાનાશક કામગીરી શરૂ કરી છે. ડોક્ટરના મતે રાજકોટમાં માત્ર વરસાદી ઝાપટા આવવાથી રોગચાળો વકર્યો છે.
ખેડા જિલ્લામાં ડાંગરનું બમ્પર વાવેતર, ગત વર્ષની સરખામણીએ વધુ વાવેતર. ખેડા જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ખેડા જિલ્લામાં ડાંગરનું બમ્પર વાવેતર થયું છે. અંદર 1 લાખથી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે, જે ગત વર્ષની સરખામણીએ 35 હેક્ટર વધુ વાવેતર થયું છે. હાલ ક્યાંક ડાંગર અંદર નિંદણનું કામ ચાલુ છે તો ક્યાંક છોડને પોષણયુક્ત કરવા ખાતર નાખવામાં આવે છે. ખેડા જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે આ વખતે જોઈએ એવો વરસાદ પડ્યો ન હતો, જેથી સિંચાઈના પાણીથી ડાંગરની વાવેતર કરેલું છે. આ વર્ષે કાવેરી, શ્રીરામ, 101 જેવી નવી જાતોનું પણ વાવેતર કરેલું છે. ખેડૂતોને આશા છે કે સપ્ટેમ્બરની શરૂઆતમાં જો સારો વરસાદ પડે તો ડાંગરનું બમ્પર ઉત્પાદન થશે, ખેડૂતો માલામાલ થશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની થશે કાયા પલટ, નવા ભારતની ઓળખ બનશે. 24 કલાક ધમધમતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થશે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન હવે નવા ભારતની ઓળખ બની જશે. દાયકાઓ જૂની કાલુપુર રેલવે સ્ટેશનની ઇમારતને ધ્વસ્ત કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. 2371 કરોડના ખર્ચે આગામી 3 વર્ષમાં કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. 1930માં બ્રિટિશ શાસન વખતે અમદાવાદનું રેલવે સ્ટેશન બન્યું હતું. 1966થી કાલુપુર રેલવે સ્ટેશન 16 ટ્રેક અને 12 પ્લેટફોર્મથી ચાલે છે. હવે કાલુપુર રેલવે સ્ટેશન તમામ પ્રકારની સુવિધાથી સજ્જ બનશે. વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન પર ગાર્ડન, મોલ, એલિવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટરૂમ સહિતની સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે. જુલાઈમાં જમાવટ કર્યા બાદ મેઘરાજાએ ઓગસ્ટમાં તોફાની બેટિંગ શરૂ કરી, રાજ્યના કેટલાય વિસ્તારો વરસાદથી તરબોળ. ધોધમાર વરસાદ અને ત્યારબાદના આ આકાશી દ્રશ્યો. સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો એટલો મહેરબાન થયો કે ઉમરપાડા વરસાદી પાણીથી તરબોળ થઈ ગયો. ભારે વરસાદ ખાબકતા સુરતનો એકમાત્ર ધોધ ગણાતા દેવઘાટ સક્રિય થયો અને આકાશી દ્રશ્યોનો અદભુત નજારો જોવા મળ્યો. દેવઘાટ ધોધની ડ્રોનથી આવેલા મનમોહક આકાશી દ્રશ્યો જોવા મળ્યા. કેટલાક દિવસોની બ્રેક બાદ મેઘરાજા આવ્યા અને ટોપ ગિયરમાં બેટિંગ કરી. વહેલી સવારથી ઉમરપાડા, વડપાડા, કેવડી સહિત અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં તો મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. આ તરફ અંબાજીમાં પણ અનરાધાર વરસાદ ખાબક્યો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. રસ્તા પર સેલાબ જેવા દ્રશ્યો જોવા મળ્યા. ધસમસતા પાણીએ રસ્તાઓને જાણે કે બાનમાં લઈ લીધા. ક્યારે ન જોવા મળ્યા હોય એવા વરસાદના દ્રશ્યો અંબાજીમાં દેખાયા. રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય તેવી સ્થિતિને જોઈને અંદાજ જ લગાવી શકાય છે કે કેટલી હદે વરસાદ અહીંયા ખાબક્યો છે. વહેલી સવારથી જ અંબાજી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા અને બપોર થતાં જ વાદળો વરસી પડ્યા. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે અંબાજીની બજારો પાણીને હવાલે થઈ ગઈ. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાઈ જતા અંબાજીમાં લોકોની અવરજવર ઊંચી થઈ તો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગાંધીનગરમાં દહેગામમાં તો જાણે બારે મેઘ ખાંગા થયા. 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા દહેગામ પાણી પાણી થઈ ગયું. અનરાધાર વરસાદ એટલો ખાબક્યો કે દહેગામના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદનું જોર વધતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખેડા જિલ્લામાં પણ મેઘાએ તોફાની બેટિંગ કરી. નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. નડિયાદ શહેર સહિત તાલુકામાં પણ પવન સાથે ભારે વરસાદ વરસ્યો. નડિયાદ, મહુધા, અમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. બીજી તરફ ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે. નડિયાદ શહેરમાં વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી. વરસાદનો રાઉન્ડ શરૂ થતા જ રાજ્યની નદીઓ અને ડેમમાંથી ધસમસતા પાણી વહેતા થયા. ડેમના દરવાજા ખુલાતા જ પુષ્કળ પાણીનો ધોધ વહી નીકળ્યો. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 47,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. હાલ ડેમના 22 દરવાજામાંથી 4 દરવાજા 4 ફૂટ સુધી ખુલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. આ તરફ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વહેલી સવારે પડેલા વરસાદને કારણે મેણ નદીમાં ઘોડાપુર આવ્યું. મેણ નદી નસવાડીના ડુંગર વિસ્તારમાંથી પસાર થાય છે. પાણીનો ભારે આવક થતા ચેકડેમ ઓવરફ્લો થયો. દુગધા ગામ પાસે નદીમાં ચેકડેમ ઓવરફ્લો થતા પાણી વહેતા થયા. અવિરત વરસાદને કારણે ક્વાંટ તાલુકાની સાપણ નદીમાં ઘોડાપુર આવ્યું. ક્વાંટ તાલુકાના રેણધી પાસેથી પસાર થતી સાપણ નદીમાં સિઝનમાં બીજી વખત ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા. ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદી 2 કાંઠે વહેતી થઈ. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખોડિયાર ડેમ ફરીવાર છલકાયો. શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો. ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદ વરસતા શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થઈ. ખોડિયાર ડેમના 2 દરવાજે 1-1 ફૂટ ખોલવામાં આવ્યા. ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ તંત્રએ સૂચના આપી. સુરત હોય કે સાવરકુંડલા, મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં જોર અજમાવ્યું.
ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો અને ઉકાઈ ડેમમાં ધસમસતા પાણી આવ્યા. ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીને મોટા પાયે આવક થઈ જળસ્તર વધતા ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાયા અને પાણીનો પ્રવાહ તાપી નદી તરફ વહેતો થયો. તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાઈ ગયો. કાકરાપાર ડેમ પૂર્ણતા સપાટીથી 4.7 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટ છે. હાલ કાકરાપાર ડેમ મહત્તમ સપાટીથી ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. છોટાઉદેપુર જિલ્લો પણ મેઘરાજાના આક્રમણથી ધમરોળાયો. ભારે વરસાદ ખાબકતા જિલ્લામાં પસાર થતી નદીઓમાં ધસમસતા પાણી વહેતા થયા. બોડેલીના ચલામલી પાસે હેરાજવાસના આડબંધ ઓવરફ્લો થયો. સિઝનમાં ત્રીજીવાર આડબંધ ઓવરફ્લો થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. હેરણ નદીમાં પાણીની ભારે આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. આ તરફ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા પેલેટ ચોકડી પાસે પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. જિલ્લા સેવા સદન પાસે હાઈવે પર પણ વરસાદી પાણીનો ભરાવો થયો. બનાસકાંઠાના વડગામ પંથકમાં પણ વરસાદનું જોર રહ્યું. 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વડગામ પાણી પાણી થઈ ગયું. વડગામ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા. 15 દિવસના વિરામ બાદ વડગામ પંથકમાં ફરી મેઘો મુશળધાર બનતા ખેડૂતો ખુશખુશાલ થયા. દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ હેત વરસાવ્યું. ભારે વરસાદના પગલે ફતેપુરાના બસ સ્ટેન્ડ અને પોલીસ સ્ટેશન નજીક કુટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સંજેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. સંજેલી, અણીકા, ચમારિયા